સ્ટુડન્ટ્સ, ધોરણ 3 વિષય અંગ્રેજી, લેસન નંબર 7 કે જેનું નામ વન એન્ડ મેની છે. આજે આપણે અંગ્રેજીની અંદર આ વિષય ભણવાના છીએ. તો વન એન્ડ મેની એટલે શું એ પ્રશ્ન તમારા મનમાં થતો હશે, તો ચાલો હું તમને સમજાવું. તો વન એટલે એક, એ આપણને ખ્યાલ જ છે કે ઓ એન ઈ, વન એટલે એક થાય, અને એમ એન વાય મેની એટલે ઘણા, એટલે કે કોઈ એક વસ્તુ હોય તો એને એક કહેવાય, અને એકથી વધારે હોય એટલે એને ઘણા કહેવાય. બરાબર, તો એનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો જુઓ, કોઈ માણસ, પશુ, પક્ષી કે વસ્તુ એ એક જ હોય, એની સંખ્યા એક જ હોય, એટલે કે તે એક વચનમાં હોય, એક વસ્તુ હોય એને એક વચન કહેવાય. તો તેની આગળ આપણે છે ને આર્ટિકલ એક એન લગાડતા હોઈએ છીએ, ને એ આપણે મૂકવો જ પડે. આર્ટિકલ એક એ એન હોય તો જ આપણને ખબર પડે કે આ જે વસ્તુ કે વ્યક્તિ કે પશુ પક્ષી જે કંઈ આપણને બતાવેલું હોય એ એક વચનમાં છે. એક હોય એટલે એક વચન કહેવાય. તો જુઓ, હું તમને થોડા એના ઉદાહરણ બતાવું. તો જુઓ, પહેલું છે, જો એક મરઘીનું ચિત્ર છે અને લખ્યું છે એ હેન એટલે કે એક મરઘી, એ બર્ડ એટલે એક પક્ષી, એન એરો એટલે કે એક તીર, અ સ્ટુડન્ટ એટલે કે એક વિદ્યાર્થી. જોયું મિત્રો, આ દરેક તમને ચિત્ર બતાવ્યા છે, દરેક ચિત્રની બાજુમાં મેં શબ્દ લખ્યા છે. જો મરઘી છે તો મરઘી એક જ છે એટલે એની આગળ એ લાગ્યું, પક્ષી અબર્ડ એક છે એટલે એની આગળ પણ એ લાગ્યું, તીર છે એ એક જ છે એટલે તેની આગળ પણ એ લાગ્યું, પછી એ સ્ટુડન્ટ એટલે કે એક વિદ્યાર્થી એટલે તેની આગળ પણ એ લાગ્યું. હવે જુઓ આગળ, હવે આપણે બીજો એક નિયમ શીખશું, તેમાં જુઓ, તે જ વસ્તુ પશુ પક્ષી કે માણસ એક કરતાં વધારે હોય ત્યારે તે બહુવચનમાં છે તેમ કહેવાય. એટલે એક વસ્તુનું હોય પણ એકથી વધારે હોય, એટલે કે બે, ત્રણ, પાંચ, અનંત હોય તો પણ તે બહુવચનમાં કહેવાય. તો આવો નામ હોય, આવો કોઈ નામ હોય તો એની આગળ આપણે એની પાછળ છે એસ લગાડીએ તો એ બહુવચનમાં ફેરવાતું હોય છે. બરાબર, અને જ્યારે આપણે આવા શબ્દને બહુવચનમાં ફેરવીએ ને ત્યારે જે નામ હોય એની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એન આવે નહીં, એટલે એ આપણે ક્યારેય મૂકવાનો હોતો નથી. તો આપણે એના પણ ઉદાહરણ જોઈએ. તો જુઓ, પહેલું ઉદાહરણ હેન્સ, એક કરતાં વધારે મરઘી છે ને, એટલે એચી એન એસ હેન્સ એટલે મરઘીઓ. પછી પક્ષીઓ પણ જુઓ, એક કરતાં વધારે છે, પાંચ પક્ષી છે ને, તો એની આગળ પણ આપણે આર્ટિકલ મૂક્યો નથી. પછી જે તીર છે એ સાત તીર છે ને, સાત, સેવન એરોસ, તો સાત તીર છે, તો એની આગળ પણ જે સ્પેલિંગ છે એની આગળ આપણે આર્ટિકલ એ કે એન કશું મૂકેલું નથી. અને છેલ્લો સ્પેલિંગ સ્ટુડન્ટ્સનો છે, તો ચાર આપણને બાળકો દેખાય છે તો એની આગળ પણ આપણે આર્ટિકલ મૂકેલો નથી. હવે આપણે બહુવચનો એક નવો નિયમ શીખીએ. તો જુઓ, જે શબ્દના અંતે એટલે કે તમને જે કોઈ સ્પેલિંગ આપ્યો હોય, વસ્તુનો હોય, પશુ પક્ષી પ્રાણી જીવજંતુ જે કોઈ પણ હોય, પણ એના અંતે એટલે કે એની છેલ્લા અક્ષર હોય એ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવતા હોય, તો તેવા શબ્દોનું આપણે જ્યારે બહુવચન કરીએ ત્યારે છેલ્લે એસ નહીં મૂકવાનો, પણ ઈ એસ મૂકવામાં આવે છે. ઈ એસ મૂકવાથી બહુવચન થાય છે. તો આવા પણ આપણે એક બે ઉદાહરણ જોઈએ. તો જુઓ, પહેલું ઉદાહરણ છે, એમાં તમને પહેલા ચિત્રમાં એક ડીશ બતાવી છે અને બીજા ચિત્રમાં બે છે. તો પહેલું ચિત્ર છે એની નીચે એ ડીશ, ડી આઈ એસ એચ લખ્યો છે, એમાં આર્ટિકલ છે, અને બીજામાં બે ચિત્ર છે તો એની પાછળ આપણે ઈ એસ પ્રત્યય લગાડ્યો છે. બરાબર ને, હવે બીજું ઉદાહરણ જોઈએ તો એ મેંગો, એમ એ એન જી ઓ, એક કેરી છે એટલે એ મેંગો લખ્યું છે એની નીચે, અને બે કેરી છે તો એની નીચે એમ એ એન જી ઓ ઈ એસ મેંગોસ એમ લખેલું છે. તો આ વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની કે જે શબ્દને છેડીએ એસ, ડબલ એસ, સી એચ, એક્સ કે ઓ આવતો હોય તો તેવા શબ્દનું બહુવચન કરીએ ત્યારે અંતમાં ઈ એસ પ્રત્યય લગાડવાનો. હવે જુઓ, આપણે આ ચિત્રોની સમજૂતી દ્વારા સમજીએ તો ઉપર જુઓ ઓ એન ઈ વન એટલે કે એક વચન લખ્યું છે, અને એમ એ એન વાય મેની એટલે અનેક એટલે કે બહુવચન લખ્યું છે. તો જુઓ, પહેલા ચિત્રમાં એક સફરજન આપી અને લખ્યું છે એન એપલ,
ને એની બાજુમાં ત્રણ ચિત્ર છે, એમાં એ ડબલ પી એલ ઈ અને એસ એસ જે છે આપણે પ્રત્યય લગાડ્યો છે એમે અલગ કલરથી લખેલો છે, એટલે તમને ખ્યાલ આવે કે બહુવચન કરતી વખતે પાછળ આપણે શું લગાડતા હોઈએ છીએ. તો એપલ્સની સ્પેલિંગ છે એની પાછળ એસ લગાડેલો છે. હવે બીજું ચિત્ર જે તમને બતાવ્યું છે એ કારનું છે, છે ને કારનું ચિત્ર. તો એમાં પણ પહેલું આગળ ચિત્ર છે એમાં એ કાર લખેલું છે, કારણ કે ત્યાં એક જ કાર છે. પણ જ્યારે આપણે તેનું બહુવચન કર્યું એટલે કે બાજુમાં એકથી વધારે કાર છે, ચાર કાર છે, એટલે બહુવચન કરતી વખતે આપણે કારને એસ પ્રત્યય લગાડ્યો એટલે તેનું બહુવચન થઈ ગયું. જુઓ ચિત્રની અંદર તમને દેખાય જ છે કે એક કાર છે ત્યાં એ કાર લખેલું છે, અને જ્યાં એકથી વધારે એટલે કે ચાર કાર છે ત્યાં સી એ આર અને પાછળ એસ પ્રત્યય લગાડી અને કાર્સ લખેલું છે. હવે એના પછીનું ચિત્ર જોઈએ તો એમાં આ નિયમ આપણે વધારે નવો જે નિયમ તમે શીખો છો એ થોડોક વધારે વિસ્તારથી શીખીશું અને સમજીશું. તો જુઓ અહીંયા એક બોક્સનું ચિત્ર આપેલું છે અને લખ્યું છે બી ઓ એક્સ. તો આમાં આપણે તેનો છેલ્લો અક્ષર જોવાનો. એક્સ છે ને આપણે જે નિયમ હતો એમાં શું હતું કે જે શબ્દને છેડે એસ ડબલ એસ સી એચ એક્સ કે ઓ આવતું હોય તેવા શબ્દનું બહુવચન કરતી વખતે તેની પાછળ ઈ એસ પ્રત્યય લગાડવામાં આવે છે. તો અહીંયા પણ તમે જોશો તો બાજુમાં જ્યાં ચાર બોક્સ છે એકથી વધારે છે એટલે કે એ બહુવચનમાં છે, તો આપણે બી ઓ એક્સ છેલ્લો અક્ષર એક્સ છે એટલે એની પાછળ આપણે ઈ એસ પ્રત્યય લગાડેલો છે. આ વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની છે. પછી બીજો સ્પેલિંગ છે એ એ વોચ, એનો પણ છેલ્લો અક્ષર સી એચ છે. તો બહુવચન કરતી વખતે આપણે ડબલ્યુ એ ટી સી એચ એ સ્પેલિંગની પાછળ ઈ એસ લગાડી બહુવચન કર્યું. તો જુઓ આ છે મિત્રો તમારું પાઠ્યપુસ્તકનું પેજ નંબર 26 અને તેની ઉપરનું લેસન નંબર 7. ઉપર હેડિંગ લખેલું છે વન એન્ડ મેની. એટલે જુઓ સૂચના આપેલી છે કોઈ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક એટલે કે વન હોય તો તે એક વચનમાં છે, તેથી તેની પહેલાં એ કે એ એન આર્ટિકલ મૂકવો જોઈએ. પછી બીજો નિયમ એમ છે કે તે જ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક એટલે કે વન નહીં પણ એક કરતાં વધારે એટલે કે અનેક એને ઇંગ્લિશમાં કહેવાય મેની હોય તો તે બહુવચનમાં છે તે કહેવાય. અને ત્રીજું બહુવચનમાં નામ પહેલાં એ કે એ એન આર્ટિકલ ક્યારેય મૂકવાનો નહીં, એ આપણે સમજી ગયા છીએ. આગળ પણ આપણે આ જ વસ્તુ સમજ્યા છીએ. નીચે જુઓ એસ લખેલું છે. મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દના અંતે એસ મૂકવામાં આવે છે. આ વસ્તુ તમે બીજા ધોરણમાં શીખી ગયા છો કે કોઈ પણ શબ્દનું બહુવચન કરવાનું હોય ત્યારે તે શબ્દની પાછળ ફક્ત આપણે એસ મૂકી દઈએ એટલે તેનું બહુવચન થાય. જુઓ નીચે તમને બે ઉદાહરણ આપેલા છે. પહેલાં એક તીર છે એમાં લખ્યું છે એન એરો, અને એની બાજુમાં બે તીર છે એટલે કે એક કથા વધારે છે ત્યાં લખ્યું છે એ ડબલ આર ઓ ડબલ્યુ એસ એરોસ. એન એરો એક વચન, એરોસ એટલે બહુવચન. તેની જ નીચે એક મરઘી છે ત્યાં લખેલું છે એ હેન અ હેન એટલે કે એક મરઘી. તેની બાજુમાં બીજી બે મરઘીઓ છે ત્યાં લખેલું છે એચ ઈ એન એસ હેન્સ. એટલે એન એરો અને અ હેન એ બંનેની પાછળ ફક્ત એસ પ્રત્યય લગાડીએ એટલે તેનું બહુવચન થાય છે. એન એરેન એન એરોનું એરોસ અને અહેનનું હેન્સ. તો મિત્રો આ એક સાદો નિયમ છે કે જ્યારે પણ કોઈ શબ્દનું બહુવચન કરવાનું હોય ત્યારે તેની પાછળ એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે. હવે આગળ આપણે બીજો નિયમ જોઈએ. તો જો બીજા નિયમમાં આપણે કોઈ પણ શબ્દ હોય એને ઈ એસ લગાડવાનો નિયમ છે. તો તેનો નિયમ શું છે અગાઉ પણ મેં તમને સમજાવ્યું જ છે, આ જ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે, ફરીવાર સમજાવું છું કે જે જાતિવાચક શબ્દને અંતે એટલે કે કોઈ પણ નામ હોય તેના અંતે, અંતે એટલે છેલ્લે એસ ડબલ એસ સી એચ એસ એક્સ કે ઓ એસ એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા એસ મૂકવામાં આવે છે. એટલે તમને જે શબ્દ આપ્યો હોય એનો છેલ્લો અક્ષર એસ હોય
ડબલ એસ હોય, સી એચ હોય, એસ એચ હોય, એક્સ હોય કે ઓ હોય, આમાંથી કોઈ પણ અક્ષર આવતો હોય તો તે શબ્દનું તમે જ્યારે બહુવચન કરો ત્યારે તેની પાછળ ઈ એસ મૂકી દેવાનું. ઈ એસ મૂકો એટલે તેનું બહુવચન થઈ જાય. તો જુઓ, તમારી પ્રાઇમરમાં પણ આ જ ચિત્ર છે. જે ચિત્ર અહીંયા તમને દેખાય છે, તો પહેલાં એક ડીશ છે, એની નીચે એ ડીશ, અ ડી આઈ એસ એચ એમ લખેલું છે, અને બાજુમાં બે ડીશ છે, તો ડી આઈ એસ એચ અને પાછળ ઈ એસ લગાડેલો છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે, એમાં એક કેરીનું ચિત્ર છે, એની નીચે લખ્યું છે એ મેંગો. તો એ મેંગો એટલે એક કેરી, અને બાજુમાં જ તે બે કેરીનું ચિત્ર છે, એની નીચે લખ્યું છે એમ એન જી ઓ અને પાછળ ઈ એસ પ્રત્યય લગાડેલો છે. એટલે પેલો જે ડીશનો સ્પેલિંગ હતો એના છેલ્લા બે અક્ષર એસ એચ હતા, એટલે એનું બહુવચન કરતી વખતે ઈ એસ લાગ્યું, અને મેંગોનો જે સ્પેલિંગ છે એની પાછળ છેલ્લો અક્ષર ઓ હતો, એટલે મેંગોના સ્પેલિંગની પાછળ ઈ એસ લગાડી તેનું બહુવચન કર્યું. તો જુઓ, અહીંયા તમારી પ્રાઇમરના પેજ નંબર 27 એટલે કે પેજ નંબર 27 ઉપર ના ચિત્રોનો આપણે અભ્યાસ કરીએ. તો જુઓ, એમાં તમને સૌથી પહેલાં ત્રણ ચિત્રો છે એની પહેલાં સમજૂતી આપું છું. તો જુઓ, એક સાઈડ ઓ એન ઈ એક એટલે એક વચન, અને બીજી સાઈડ એમ એ એન વાય મેની એટલે કે અનેક, એને બહુવચન એમ લખેલું છે, બરાબર છે ને? તો જુઓ, પહેલાં એક વચનની નીચે એક સફરજનનું ચિત્ર છે, એની બાજુમાં એન એપલ, એ એન એ ડબલ પી એલ ઈ એન એપલ લખેલું છે. જ્યારે એનું બહુવચન જ્યાં કરેલું છે, જ્યાં પાંચ સફરજન છે, તેની બાજુમાં એ ડબલ પી એલ ઈ એસ એમ લખેલું છે, એપલ્સ. એન એપલ તેનું બહુવચન એ ડબલ પી એલ ઈ એપલ્સ થાય, બરાબર મિત્રો? આ તમે સમજતા પણ જજો અને પાકું પણ કરજો. હવે જે બીજું ચિત્ર છે એ એક કારનું ચિત્ર છે, જ્યાં એક કાર છે ત્યાં લખ્યું છે એ કાર, એટલે કે આપણે સમજીએ કે એક કાર છે એટલે ત્યાં એની આગળ આપણે આર્ટિકલ એનો ઉપયોગ થયેલો છે. પણ જ્યાં બાજુમાં જે બે કાર છે ત્યાં જુઓ, ત્યાં જે બહુવચન કર્યું છે સી એ આર એસ, એક કરતાં વધારે હોય, એક ન હોય પણ એક કરતાં વધારે હોય ત્યારે બહુવચનમાં છે એમ કહેવાય, એ આપણે શીખ્યા છીએ. તો એક કરતાં વધારે કાર છે એટલે કે બે કાર છે, એટલે તેનું બહુવચન બાજુમાં કર્યું છે અને ત્યાં લખ્યું છે સી એ આર એસ કાર્સ, તો એની પાછળ એસ લગાડવાથી બહુવચન થયું. આપણે મિત્રો પહેલાં ત્રણ શબ્દો છે ને એ આપણે એસ લગાડવાથી કરીએ છીએ, અને બાકીના જે બીજા ત્રણ કરશું એ ઈ એસ લગાડવાથી કરશું. હવે એની નીચે જુઓ, એક ઘુવડનું ચિત્ર છે અને બાજુમાં બીજા ત્રણ કુવડ છે. તો એક કુવડ છે, કુવડનો સ્પેલિંગ થાય ઓ ડબલ્યુ એલ, આઉલ થાય, તો આગળ ઓ છે, તમને ખ્યાલ છે કે એ જે શબ્દ હોય એનો પહેલો અક્ષર એ ઈ આઈ ઓ અને યુથી શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ એન એન લાગે, એટલે આઉલનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે એટલે તેની આગળ આર્ટિકલ એન લાગેલું છે. તો એન આઉલ એક કુવડ છે, એની બાજુમાં એન આઉલ એમ લખેલું છે. જ્યારે તેનું બહુવચન એટલે કે એક કરતાં વધારે જ્યાં કુવડ છે ત્યાં ત્રણ કુવડ છે ને, ત્યાં એનું બહુવચન કરતી વખતે ઓ ડબલ્યુ એલ એસ આઉલ્સ એમ લખેલું છે. તો મિત્રો, આ જે ત્રણેય ચિત્રો છે, સફરજન, કાર અને કુવડ, એ જે ત્રણેય ચિત્રો છે એની પાછળ એસ લગાડવાથી આપણે તેનું બહુવચન કર્યું છે. એક સફરજન, એની બાજુમાં પાંચ સફરજન છે એટલે એન એપલનું એપલ્સ થયું. એક કાર છે એટલે એક કાર, અને બાજુમાં બહુવચનમાં એટલે એક કરતાં વધારે કાર છે. બે કાર છે એટલે ત્યાં સી એ આર એસ કાર્સ થઈને બહુવચન થયું. અને એની નીચે એક કુવડ છે એન આઉલ, અને એની બાજુમાં બીજા એક કરતાં વધારે એટલે કે ત્રણ કુવડ છે એટલે ઓ ડબલ્યુ એલ એસ આઉલ્સ એમ બહુવચન થયું. આ ત્રણેય જે શબ્દો છે એની પાછળ આપણે ફક્ત એસ લગાડેલો છે અને તેનું બહુવચન કરેલું છે. હવે આપણે તેની નીચેના બીજા ત્રણ શબ્દો જોઈએ. તો જુઓ, એની નીચે જે ત્રણ ચિત્ર છે એમાં ઘડિયાળ છે, બોક્સ છે અને ગ્લાસ છે. હવે આપણે આ ત્રણ ચિત્રોનો અભ્યાસ કરીએ. તો જુઓ,
ઘડિયાળ છે તો ઘડિયાળને ઇંગ્લિશમાં કહેવાય વોચ, WATCH, વોચ એટલે ઘડિયાળ થાય, બરાબર. તો એક ઘડિયાળ જ્યાં છે એની બાજુમાં એ વોચ એટલે કે એક ઘડિયાળ એમ લખેલું છે, WATCH, વોચ એટલે ઘડિયાળ. જ્યારે એની બાજુમાં ત્રણ ઘડિયાળ છે, દેખાય છે ને તમને, ત્રણ ઘડિયાળ છે તો તેનું બહુવચન કર્યું ત્યારે કેમ એની પાછળ ES લગાડેલો છે, જુઓ તો WATCHES, એની પાછળ જે બહુવચન કર્યું તે લાલ અક્ષરેથી તમને દેખાય છે ES લગાડેલું છે. તો મિત્રો એ શા માટે લગાડ્યું છે, તો જુઓ આપણે નિયમ યાદ કરવાનો છે કે જે શબ્દને છેડે અથવા તો જેનો છેલ્લો અક્ષર S, SS, SH, CH, X કે ઓ આવતો હોય તેવા શબ્દનું બહુવચન કરતી વખતે તેની પાછળ તેના અંતમાં ES પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે. તો જ્યારે આ ઘડિયાળનું સ્પેલિંગ છે એ વોચ, WATCH, એના છેલ્લા બે અક્ષર જુઓ મિત્રો, CH છે ને, તો CH આવે એટલે આપણે નિયમ યાદ રાખવાનો કે ભાઈ હા, નિયમમાં એવું છે કે જેના છેલ્લા અક્ષર માં CH હોય તો તેનું બહુવચન કરવાનું હોય ત્યારે તેની પાછળ ES પ્રત્યય લગાડવામાં આવતો હોય છે. એટલે જ્યાં ત્રણ ઘડિયાળ છે તેનું બહુવચન કર્યું ત્યાં WATCH અને ES પ્રત્યય લગાડી તેનું બહુવચન કર્યું છે. હવે નીચેનું ચિત્ર જોઈએ. નીચે એક બોક્સ એટલે કે ખોખાનું ચિત્ર છે ને, તો એક છે, એક વચનમાં છે ત્યાં એ બોક્સ, ABOX, એક બોક્સ એમ લખેલું છે. પણ બાજુમાં જ્યાં તેનું બહુવચન કરેલું છે કે જ્યાં એક કરતાં વધારે બોક્સ છે એટલે કે ચાર બોક્સ છે ત્યાં તેનું બહુવચન કર્યું. તેનો જુઓ, જે એક વચનમાં શબ્દ છે એનો છેલ્લો અક્ષરમાં X આવે છે, X આવે છે એટલે જ્યારે આપણે તેનું બહુવચન કરીએ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે બોક્સના સ્પેલિંગની પાછળ ES લગાડવું પડે. શું કામ ભાઈ? તો કારણ કે તેની પાછળ છેલ્લો અક્ષર X છે અને આપણા નિયમમાં છે જ તે કે SSCHX કે ઓ આવે તો બહુવચન કરતી વખતે ES લગાડી તેનું બહુવચન કરવામાં આવે છે. હવે ત્રીજો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ છે ગ્લાસનો, એ ગ્લાસ, એક પ્યાલો દેખાય છે ને, એ ગ્લાસ, AGLASS, એ ગ્લાસ એટલે કે એક પ્યાલો. પણ જુઓ ગ્લાસમાં પણ તેના છેલ્લા બે અક્ષર છે એ કયા છે ભાઈ? SSS છે. તો આપણા નિયમમાં તો છે જ તે કે SSS આવતો હોય તો પણ તેનું બહુવચન કરીએ, તે શબ્દનું બહુવચન કરીએ ત્યારે પાછળ ES લગાડવું પડે. તો જુઓ એક ગ્લાસ છે અને બાજુમાં બીજા પાંચ ગ્લાસ છે ને, પાંચ ગ્લાસ, તો તેનું બહુવચન કર્યું ત્યાં ચોખ્ખું લખેલું જ છે, તમારી નજર સામે જ છે કે ત્યાં લખ્યું છે GLASSES, ગ્લાસીસ, એક ગ્લાસ, ગ્લાસીસ. હવે ફરી પાછા આપણે આ ત્રણે ત્રણ જોઈએ તો અવોચ, વોચનું છેલ્લા બે અક્ષર CH છે એટલે બહુવચન કરતી વખતે પાછળ ES લગાડી WATCHES, વોચિસ થયું. ત્યારબાદ જે બોક્સનું સ્પેલિંગ છે એની છેલ્લો અક્ષર પણ X છે, ABOX, છેલ્લો અક્ષર X છે ને, તો તેનું બહુવચન જ્યારે કર્યું ત્યારે BOX, એની પાછળ ES લગાડી અને તેનું બહુવચન બોક્સિસ એમ કર્યું, BOXES, બોક્સિસ એમ કર્યું. અને જે ત્રીજો સ્પેલિંગ છે એ અ ગ્લાસ એટલે કે એક ગ્લાસનો છે અને એનું જ્યારે આપણે બહુવચન કરવાનું આવે છે ત્યારે એ ગ્લાસીસ એમ થશે, કારણ કે ગ્લાસમાં પણ જે સ્પેલિંગ છે GLASS એના છેલ્લા બે અક્ષર SS છે એટલે તેનું બહુવચન કરતી વખતે તે શબ્દની પાછળ ES લગાડવો પડે. એટલે અહીંયા પણ આપણે કર્યું છે GLASSES, ગ્લાસીસ. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરી આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી તમારે લેસન નંબર 7ના જે બહુવચનમાં બે નિયમો મેં શીખવાડ્યા એ નિયમો બરાબર સમજી વિચારી અને પાકા કરવાના છે અને આવા શબ્દ જોવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે આ જ લેસનમાં આગળ વધી અને આગળ પ્રાઇમરમાં પૂરી કરશું. પ્રાઇમરમાં કરતી વખતે આપણે દરેક નિયમો ફરીવાર સમજીશું, હું તમને સમજાવતી જઈશ અને તમારે યાદ રાખતા રહેવાનું છે. ત્યાં સુધી
બસ આપણે આટલું જ કરશું અને આગલા લેક્ચરની અંદર સમજૂતી સાથે ફરીથી પ્રાઇમરમાં મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.